नमस्ते विद्यार्थी मित्रों, आज अपने धोरण 5 विषय हिंदी नी अंदर एसाइनमेंट नो अभ्यास करीशू। एसाइनमेंट नो पाना नंबर 14 काढ़ो, जेनी अंदर गया वीडियो नी अंदर अपने 15 प्रश्नों जोया हता। तालाब में क्या दिखाई दे रहा है, एक वाक्य में प्रश्नों ना जवाब। तालाब में चांद दिखाई दे रहा है, बराबर। हवे आज आपणे जोईशुं 16मो प्रश्न, चंदा मामा से माफी कौन मांग रहे है। तो हाथियों का सरदार चंदा मामा से माफी मांग रहा है। 17मो प्रश्न, हाथी कैसे नहाते है। तो हाथी सुंड में पानी भर भर कर नहाते है। 18 नंबर प्रश्न, चांद के भांजे कौन है। खरगोश चांद के भांजे है, बराबर। हवे आगळ जोईशुं 19 नंबर प्रश्न, चंदा मामा रात को कहाँ आते हैं। चंदा मामा रोज रात को सरोवर में आते हैं। 20 नंबर प्रश्न, हाथियों ने क्या निर्णय किया। तो हाथियों ने दूसरे जंगल में चले जाने का निर्णय किया। 21 नंबर प्रश्न, आपके खाने की कौन सी मीठी चीज़ें पसंद है। तो लखो, मुझे खाने की मीठी चीज़ें पसंद है, जैसे कि जलेबी, लड्डू, पेंडा, बर्फी आदि, बराबर। हवे आजे आगळनो प्रश्न आपणे जोईशुं, जलेबी का घर कैसा है। तो जलेबी का घर गोल है, बराबर। पछी छे 24 नंबर प्रश्न, मानचित्र का सामानार्थी शब्द लिखे। तो लखो, मानचित्र का सामानार्थी शब्द नक्शा है, बराबर। हवे आगळ जोईए 25 नंबर प्रश्न, पेड़ क्यों चल नहीं पाता। पेड़ अपनी जड़ों से एक जगह स्थिर है, इसलिए वह चल नहीं पाता है, बराबर। पेड़ अपनी जड़ों में एक जगह स्थिर है, इसलिए वह चल नहीं पाता है। એસાઇમેન્ટનું પાના નંબર 15 કાઢો। હવે આજે આપણે જોઈશું નિમ્નલિખિત કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજે। વિદ્યાર્થી મિત્રો, ઊંચે હી અને છેલ્લે છે શાન, એની વચ્ચે જે જે પંક્તિઓ કાવ્યની આવતી હોય એ લખવાની છે। આ કયા કાવ્યની પંક્તિ છે બોલો। તો ચોપડીનું પાના નંબર 57 કાઢો, જેમાં ત્રીજા ફકરામાં જે કાવ્ય પંક્તિ આપેલી છે, ઊંચે હી ઉઠતે જાના હૈ આગે હી બઢતે જાના હૈ બડે ચલેંગે નહીં રૂકેંગે હમ ભારત કી શાન હૈ। તો અહીંથી લઈને આટલે સુધી કાવ્ય પંક્તિ તમારે ખાલી જગ્યાની અંદર લખવાની છે। પછી છે ફૂલ હૈ હમ, ખાલી જગ્યા છે પછી મહાન હૈ, બરાબર। તો એની અંદર ફૂલ હૈ હમ ઇસ બગીયા કે, અહીંથી લઈને આટલે સુધી તમારે લખવાનું। ફૂલ હૈ હમ ઇસ બગીયા કે, ખુશ્બુ ફેલાના કામ હૈ, બઢ ચઢ કર આગે જાયેંગે, કરતે કામ મહાન હૈ, બરાબર। એટલે સુધી લખવાનું। હવે આપણે જોઈશું આગળના પ્રશ્નોના જવાબો, જેની અંદર છે વિરુદ્ધાર્થી શબ્દ લખીએ, બરાબર। જેમાં પહેલું છે નન્હા, તો એમાં લખો બડા, શું આવશે બડા। પછી છે ખુશ્બુ, તો એનું વિલોમ લખો બદબુ। ચઢના, તો એનું વિલોમ આવશે ઉતરના, વિરુદ્ધાર્થી શબ્દ। આગે, તો આગેનું વિરુદ્ધાર્થી લખો પીછે। ધરતી, એનું લખો આકાશ। પછી છે ઊંચે, તો એનું લખો નીચે। 7 નંબર સ્વચ્છતા, તો અસ્વચ્છતા ગંદકી, બરાબર, બંને એના વિલોમ છે।
8 નંબર દિન, તો દિનનું વિલોમ લખો રાત. 9 નંબરમાં છે દોષ, દોષનું લખો ગુણ. પછી છે 10 નંબર ઉપર, તો એનું વિલોમ થશે નીચે. 11 નંબર ઉઠાતા, તો એમાં લખો ગિરાતા. 12 નંબર શરૂઆત, તો એમાં લખો અંત. પછી છે શહર, તો શહરનું વિલોમ ગામ, ગાંવ. 14 નંબર મિત્ર, તો દુશ્મન. આકાશ, એનું વિલોમ લખો ધરતી. પછી છે 16 નંબર નરમ, તો એ બાકી રાખો, આપણે આગળના વિડીયોમાં જોઈ લઈશું. બહુત, તો એમાં લખો થોડા. ગીલા, તો સૂખા. નારાજ, તો લખો ખુશ. પ્રસન્ન, અપ્રસન્ન. પકડના, છોડના. બડા, એનું વિલોમ લખો છોટા. ભલાઈ, બુરાઈ. શાંત, અશાંત. પ્રસિદ્ધ, તો આવશે અપ્રસિદ્ધ. બરાબર, તો આ રીતે વિલોમ તમારે લખવાના છે. બરાબર, આગળના વિડીયોમાં આપણે પર્યાયવાચી શબ્દ જોઈશું. બરાબર, આજના વિડીયોમાં એટલે સુધી રાખીએ છીએ. દરેકે એસાઇનમેન્ટનો ઘરે અભ્યાસ કરવો અને લેખન વારંવાર કરવું, એનું વાંચન વારંવાર કરવું. પરીક્ષામાં એસાઇનમેન્ટમાંથી પૂછાવાનું છે, તો એસાઇનમેન્ટ ઘરે વાંચવું. બરાબર, આજના વિડીયોમાં એટલે સુધી રાખીએ છીએ. આભાર, અસ્તુ.